કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠામાં ભયાવહ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો એક્શન મોડમાં આવ્યા છે। કોંગ્રેસના ધારાસભ્યોએ આજે કલેક્ટરને મળી લેખિતમાં જરૂરી સૂચનો કરી લોકોને સત્વરે જરૂરી સારવાર મળી રહે તે અંગેના પગલાં ભરવાની માંગ કરી હતી। બનાસકાંઠામાં કોરોનાનો કહેર વધતો જાય છે। જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે। દવા ઇન્જેક્શનો બેડ વેન્ટિલેટર અને ઓક્સિજનની અછત વચ્ચે જિલ્લાવાસીઓ પીસાઈ રહ્યા છે। ત્યારે આજે જિલ્લાના કોંગ્રેસના તમામ ધારાસભ્યો પાલનપુર દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ જિલ્લા કલેક્ટરને મળી લેખિત સૂચનો કર્યા હતા, જેમાં તાલુકા કક્ષાએ કોવિડ કેર સેન્ટરો ઊભા કરી જરૂરી બેડ ઇન્જેક્શન વેન્ટિલેટર અને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવાની માંગ કરાઈ હતી। આજે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો કોરોના મહામારીના કારણે લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે કલેક્ટરશ્રીને મળ્યા। ખાસ કરીને સમગ્ર જિલ્લાની અંદર રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટર અને પ્રાથમિક તબક્કે જે કાંઈ ટેસ્ટિંગ માટેનું જે વ્યવસ્થા વધારવી પડે આ પૈકીમાં વાત થઈ। બનાસકાંઠાના તમામ ધારાસભ્યોએ મદદ કરવાના ભાગરૂપે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10-10 લાખ રૂપિયા આ પૈકીના ખર્ચામાં આપવાના થતા હોય તો પણ તૈયારી બતાવી, એટલે જે વહીવટીતંત્રએ સરકારે જે કરવું જોઈએ એ સમયમર્યાદાની અંદર કે ગંભીરતા નથી લીધી, એટલા માટે કરીને અત્યારે કોરોના મહામારીના કારણે ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજુ વહીવટીતંત્ર જે રીતે પગલાં ગંભીરતાથી લેવા પડે એ નહીં લે તો આવનાર સમયની અંદર પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ થઈ શકે છે। એટલે જે કંઈ વહીવટીતંત્રએ સ્થળ ઉપર જઈને તાલુકા લેવલે હેલ્પલાઇન ચાલુ કરવાની હોય, મેડિકલ સ્ટાફ વધારવાનો થતો હોય, પ્રાઇવેટ ડૉક્ટરોને જ્યાં હોસ્પિટલો છે એને કોવિડમાં ફેરવવાની થતી હોય તો આ તાત્કાલિક આ પૈકીના નિર્ણય લેવાય એ પૈકીની વાત પણ અમે કલેક્ટરશ્રીને કરેલી છે। આજે અમારા વિસ્તારમાં જ્યારે હોસ્પિટલની અંદર નવી ઓક્સિજનની લાઈનો ખેંચવાની હોય કે થરાદની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર નવી ઓક્સિજન પ્લાન્ટ સાથે નવી 50 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરવાની વાત હોય કે રા હોય કે લાખણી ખાતે હોસ્પિટલ કોવિડ સેન્ટર ઊભા કરવાની બાબતે આજે રજૂઆત કરી છે। સાથે સાથે અમારા થરાદના અમે સૌ સાથે મિત્રોએ મળીને 100 જેટલા ઓક્સિજનના બાટલા તો અમારા વિસ્તારમાં લોકોને ઓક્સિજનના લીધે મૃત્યુ ના પામે એના માટે ઊભા કર્યા છે, પણ જ્યાં પણ તંત્રને પણ આમાં જ્યાં સહયોગ જોઈએ ત્યાં આપે એની પણ રજૂઆત કરી છે। ઇન્જેક્શન સમયસર મળી રહેવા જોઈએ, ઓક્સિજન સમયસર મળી રહેવો જોઈએ અને ખાટલાઓ દરેક દર્દીને સમયસર મળી રહે એના માટે ટેસ્ટિંગ વધુમાં વધુ થાય અને વધુમાં વધુ લોકોને વેક્સિન આપવામાં આવે એ બાબતે આજે અમારા વિસ્તારની રજૂઆત કરી છે। આ ઉપરાંત ધારાસભ્યોના સંકલનમાં રહી તાલુકાની કમિટીઓ બનાવવાની રજૂઆત કરાઈ હતી। રાજ્ય સરકારે નિયત સમયમાં યોગ્ય પગલાં ન ભરતા આ બિહાવણી પરિસ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો પણ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા હતા।